વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ સમાંતર શ્રેણીનું સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 10. દાખલા નંબર 7, 8 અને 9 એનો આપણે એક જે નાનકડો વિડીયો બનાવ્યો હતો એ તમે જોઈ લીધો. તો 10માં શું કરવાનું છે, એટલે 10માં ધોરણમાં નહીં, 10માં દાખલામાં, 10માં ધોરણનો છે. તો તમને એ એન નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે, એટલે કે તમને એ એન આપી દીધા છે. કેટલું છે તો કે 3+4n અને બીજું એ એન છે 9-5n, એટલે તમને બે દાખલા કરવાના કીધા છે. અને પહેલો દાખલો એમાં આપણે એ એન વાપરવાનું છે 3+4n. તમારે સાબિત કરવાનું છે કે જે તમે શ્રેણી બનાવશો ને આમાં a1 a2 અને છેલ્લે એ એન સુધીની એ સમાંતર શ્રેણી બનાવે જ છે એ આપણે સાબિત કરવાનું છે. અને વળી પાછું દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો તમારે શોધવાનો છે. તો આપણે પહેલા દાખલાનો એવું એડિંગ મારું, એ એન બરાબર તમને શું આપ્યું છે, 3+4n આપ્યું છે. તો આને આપણે પહેલાં શ્રેણી બનાવી અને એને સમાંતર શ્રેણી સાબિત કરવી. શ્રેણી કઈ રીતે બને, તો શ્રેણીમાં પહેલું પદ હોય ને એ વન કહેવાય. એ વન એટલે શું, તો જ્યાં એન દેખાય છે તમારે શું મૂકવાનું છે, 1, એટલે કે 1 મૂકવાના છે આમાં. તો 3+4 × અહીંયા હું 1 મૂકી દઉં તો મારો જવાબ આવે 3+4 × 4, એટલે જવાબ થઈ ગયો 7. તો પહેલું પદ મને મળી ગયું 7. આવી રીતે હું શોધીશું બીજા પદને કહેવાય a2. તો 3+4 × અહીંયા 2 મૂકી દેવાના ને, તો 3+4 × 2 = 8. તો 8 અને 3 એટલે કેટલો જવાબ આવશે, 11. આવી જ રીતે હજી એક પદ આપણે આગળ શોધવું હોય તો a3. તો a3 એટલે તો 3+3 મૂકવાના છે હવે એનની જગ્યા પર. તો 3+4 = 12, એટલે ત્રીજું પદ મને મળી ગયું 15. આ રીતે તો ભાઈ આપણે ગોતતા જ રહેશું, શોધતા જ રહેશું પદ, તો પૂરું જ નહીં થાય ને. બસ 2-3 તમારે શોધી નાખવાના, બસ શ્રેણી લખી નાખવાની. માટે શ્રેણી કઈ બનશે, 7, 11, 15 અને છેલ્લું પદ કયું છે, an, એટલે આપણને આપ્યું છે કેટલું, 3+4n. તો શ્રેણી બની ગઈ. હવે આ શ્રેણી ચેક કરવાનું છે કે સમાંતર છે કે નહીં. સમાંતર ક્યારે થાય, તો કે ભાઈ એનો તફાવત કેવો હોવો જોઈએ, સરખો હોવો જોઈએ. આ a1 a2 a3 આનો તફાવત આપણે ચેક કરી લેવી. તો તફાવત આપણે જ્યારે 5.1 હતા, આપણે બહુ વર્ષો પહેલાં ત્યારે શીખાતા, તફાવત એટલે a2 - a1 તમારે ચેક કરવાનું, એટલે કે 11 - 7. તો જવાબ કેટલો આવે, તફાવત 11 માંથી 7 જાય તો કેટલા વધશે અહીંયા, 4. ત્યાર પછી હજી એક આગળ ચેક કરી લેવાનું, a3 - a2. તો a3 - a2 ચેક કરવી એટલે 15 - 11, તો પણ કેટલો આવે છે, 4. તો તમારો સામાન્ય તફાવત d જો સરખો આવતો હોય તમે લખી શકો કે માટે બનતી શ્રેણી કેવી છે, સમાંતર છે. તો સમાંતર છે એ તો સાબિત થઈ ગયું. આપણે પહેલાં શ્રેણી બનાવીને પાછી એને સમાંતર સાબિતે કરી દીધી. તો હવે પાછું વળી અહીંયા છે ને, વળી દરેકના પ્રથમ 15 પદોનો સરવાળો તમારે શોધવાનો છે. તો આ શ્રેણી લખું ને એના 15 પદો, એટલે s15 પદોનો સરવાળો, એટલે s15 તમારે શોધવાના છે. તો પહેલાં શ્રેણી લખશું ને એમાંથી આપણે જે જે કિંમત જરૂર છે એનો આપણે શોધી લઈએ. ચાલો આ જે શ્રેણી બનાવીને આના 15 પદોનો સરવાળો, એટલે આપણે s15 શોધવાનું છે. તો એના માટે મારે પ્રથમ પદ જોશે a = 7, d જોશે એટલે કે a2 - 7, 11 - 7 હમણાં જ આપણે કર્યું, કેટલો આવશે, 4. તો અહીંયા મારી પાસે અંતિમ પદ તો છે નહીં, આવું એન વાળું છે એ તો ચાલે નહીં. તો શું કરવાનું, શોધવું તો મળી જાય ખરું. તો અહીંયા પહેલાં આપણે sn નું મોટું સૂત્ર વાપરી નાખીએ ડાયરેક્ટ. તો sn બરાબર શું આવશે, n/2 2a + n - 1 અને ગુણ્યા આવશે d. આવ્યું છે ને, આમાં કિંમત મૂકી દઈએ, એસ કેટલા પદોનો સરવાળો, 15 પદોનો. તો એ 15 ના છેદમાં 2 / 2 a, એટલે આપણી પાસે 7 છે, n 15 છે અને d છે 4. બધી જ કિંમત છે, માત્ર ધીમે ધીમે સાદુરૂપ દેતું જવાનું છે. તો 15 ના છેદમાં 2 એમનેમ જ રહેશે, અહીંયા 15 થઈ જશે, 7 × 2 = 14, પ્લસ અહીંયા 15 માંથી 1 જશે એટલે કેટલા વધશે, 14, અને 4 સાથે ગુણાકાર કરવાનો છે. તો આગળનું પદ લખીએ, 15 ના છેદમાં 2 = 14 + 14 = 56. પાછું હજી એક સ્ટેપ આગળ જઈએ આપણે. તો 15 ના છેદમાં 2 તો છેદ ઉડે એમ છે જ નહીં, એટલે એમને જ રહેવા દે. અહીંયા સરવાળો કરશું, 14 + 56 = 70. તો હવે કંઈક છેદ ઉડે એવું છે, 2 ના ઘડિયામાં 70 = 35 × 70. તો હું સરવાળો ગુણાકાર કરીશ 35 અને 15 નો, આ 2 નો ગુણાકાર કરું એટલે મને શું મળી જાય, તો મને મળી જાય s15, એટલે કે 15 પદનો સરવાળો કેટલો મળશે. અહીંયા પણ લખી નાખું છું 525 અને અહીંયા પણ જવાબ લખી નાખું છું 525. આ આપણો થઈ ગયો
દસમા નંબરનો પહેલો દાખલો. હજી આપણને બીજું પણ કંઈક એસએન આપેલું છે ને, બે આપેલા હતા, સોરી એસએન નહીં એએન. તો બીજું જે એએન આપ્યું છે એના પરથી આપણે શ્રેણી બનાવવી અને એ શ્રેણી સમાંતર છે કે નહીં સાબિત કરવી અને પછી એમાંય પાછા 15 પદોનો સરવાળો શોધવી. તો જુઓ ને, તમને બીજું એએન શું આપ્યું છે, 9-5n. તો અમે શ્રેણી માટે મારે તો પહેલાં A1 જોઈએ, એટલે એક મૂકી દઉં. જ્યાં પણ તમને એએન દેખાય ત્યાં તમે એક મૂકતા જાઓ. તો 9-5 = 5, એટલે પ્રથમ પદ થઈ ગયું મારું 4. આવી જ રીતે બીજું પદ A2, એટલે જ્યાં એન દેખાય ત્યાં આપણે શું મૂકી દઈશું, હવે 2 મૂકી દઈએ. તો 9-5 = 10 થશે. 10 માંથી 9 જશે એટલે -1 વધે. મોટા પદની નિશાની હવે તમે સાથે લેતા શીખી ગયા છો. ત્યાર પછી હજી ત્રીજું પદ શોધી લઈએ, A3. તો 9-5, અહીંયા 3 મૂકીશું. તો 9-5 = 15. તો 15 માંથી 9 જશે એટલે 6 અને મોટા પદની નિશાની. બસ 3 પદ તો આપણી માટે કાફી છે. હવે તમારે શ્રેણી લખી નાખવાની, 4, ત્યાર પછી -1, ત્યાર પછી -6 અને છેલ્લું પદ એન. તો એ તમને આપેલું છે કેટલું, 9-5n. આ જે શ્રેણી બની એ સમાંતર છે કે નહીં ચેક કરવાનું. તો એની માટે A1, A2, A3 હોય એનો તમારે તફાવત ચેક કરવાનો છે. કરી નાખીએ, A2 - A1, એટલે A2 એટલે -1, આમાંથી કોને માઇનસ કરવાના, 4ને. તો બંને માઇનસ, તો -+ 4 ને 1 = 5, મોટા પદની એટલે 4ની નિશાની માઇનસ. આવી જ રીતે હજી આગળ ચેક કરીએ, A3 - A2, સામાન્ય તફાવત સરખો આવવો જોઈએ ભાઈ. -6 માઇનસ કરવાનું છે A2 એટલે કે -1. તો -6 કાઉન્સ છોડશું એટલે +1 થઈ જશે. 1 - 1 + એટલે કે 6 માંથી 1 જશે. તો 5 મોટા પદની નિશાની એટલે -5. જુઓ સરખો આવી ગયો તફાવત. હા, તફાવત સરખો આવે છે એટલે તમે લખી શકો, માટે બનતી શ્રેણી સમાંતર શ્રેણી છે. આપણે સાબિત કરવાનું હતું, આપણે સાબિત કરી દીધું છે. સમાંતર શ્રેણી બની જાય તો પાછું હજી એમાં તમારે 15 પદોનો સરવાળો પણ શોધવાનો છે. ચાલો શોધીએ. તો જુઓ, તો આ શ્રેણી આપી છે એમાં તમારે એસ કેટલા, 15 શોધવાના છે. એની માટે તમારે એ જોશે, પ્રથમ પદ કેટલું છે અહીંયા 4. ડી એટલે હમણાં આપણે આગળ શોધી જ લીધો છે. A2 - A1 કરશો, -1 - 4 કરો એટલે જવાબ કેટલો આવશે, -5. અને એન આપણી પાસે છે કેટલા પદોનો સરવાળો, તો કે 15 પદોનો. છેલ્લું પદ તો છે નહીં, આવું એન વાળું છે એ આપણે જોવાનું નથી. તો અહીંયા આપણી પાસે એસએન નું સૂત્ર જે છે મૂકીએ આપણે, SN = (n)(2a + n-1) અને ગુણ્યા ડી. ધીમે ધીમે કિંમત મૂકતા જઈએ. આપણી પાસે જે જે કિંમત છે, પહેલાં તો 15 પદ એટલે અહીંયા એન ની જગ્યાએ 15 મૂકી દઈએ. 15 / 2 કાઉન્સમાં આવશે 2 × a એટલે 4, એન એટલે 15 અને ડી એટલે -5 છે. એટલે સુધી સાથે છો? ચાલો, તો 15 / 2 એઝ ઇટ ઇઝ જ રાખી દઈશું. અહીંયા 4 × 2 = 8 પ્લસ 15 - 1 એટલે 14, જેમ હમણાં આપણે આગળના દાખલામાં આવ્યા હતા એમ. અને ગુણ્યા 5 એ આપણે એમનામાં જ રાખીએ છીએ, એને કશું જ ચાળા લેતા નથી. 15 / 2 છેદ તો ઉડશે નહીં, અહીંયા આવી જશે 14 × 5 = 70 અને 1 - છે એટલે -ની નિશાની આવશે. ત્યાર પછી 15 / 2 એમનામ જ છે અને કશું જ થાય એમ જ નથી, છેદ ઉડે એમ જ નથી. 70 માંથી 8 જાય તો 62 આવે એમ છે અને મોટા પદની નિશાની એટલે -. હવે આ 2નો વારો આવ્યો, અત્યાર સુધી બિચારો વાટે હતો, અહીંયા ઉડશે. હવે કેટલા 2 62 થશે, તો 31 2, પણ કેવા, -31. એટલે હવે હું ગુણાકાર કરી નાખું અહીંયા, કોનો કોનો, 15 અને -31 નો, એટલે મારો જવાબ મળી જાય. કયા પદનો, તો કે S15, એટલે કે 15 પદોનો સરવાળો મારો મળી જવાનો છે. તો અહીંયા આપણે જવાબ લખી નાખીએ કે S15 = 15 × 31 એટલે 465, પણ એક પદ માઇનસ છે એટલે -, જવાબ આપણો આવશે. તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 10નો જે બીજો હતો એ દાખલો. ઓકે, તમને પેલા એવું કીધું હતું કે તમને હું આપી દીધા હતા એએન આપ્યું હતું, એના ઉપરથી શ્રેણી બનાવો, એ શ્રેણી સમાંતર છે કે નહીં ચેક કરો, સમાંતર થઈ જાય ત્યાર પછી એના 15 પદોનો સરવાળો શોધવાનો હતો. તો દાખલા નંબર 10 અહીંયા પૂરો થઈ જાય છે. દાખલા નંબર 11 આપણે જોવાનો છે. દાખલા નંબર 11માં શું છે, તો કાંઈક તમને સરવાળો આપેલો છે અને એસએન આપેલો છે, એના ઉપરથી તમારે પદોની સંખ્યા શોધવાની છે, કેટલામું પદ એ. તો એ આપણે જોશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.